આ વર્ષે ચોમાસું વહેલું આવી ગયું હતું ત્યારે છેલ્લા થોડા દિવસોથી જોઈએ તો વરસાદે હાલ બ્રેક લીધો હોય એવું લાગી રહ્યું છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાણીનું સંકટ આવે એવી સ્થિતિ દેખાઈ રહી છે। ત્યારે જો વરસાદ હજુ પણ ખેંચાશે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના ડેમ ખાલી થવાની ઓરે આવી ગયા છે। હાલ રાજકોટ જિલ્લાના 26 ડેમમાં 24% જ પાણી છે। રાજકોટ જિલ્લાના 26 ડેમોમાં અંદાજે 24% જેટલું પાણી ઉપલબ્ધ છે। ત્યારે જામનગર જિલ્લાના 25 ડેમોમાં 2 માસ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। રાજકોટ, મોરબી, ઉના, દ્વારકા, જેતપુરમાં હાલ પીવાનું પૂરતું પાણી ઉપલબ્ધ છે। સિંચાઈ માટે પાણીનો પૂરો જથ્થો પણ ઉપલબ્ધ છે, પરંતુ જો હજુ વધુ વરસાદ ખેંચાશે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જળસંકટ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। રાજકોટ શહેરની અગાઉની સ્થિતિ એવી હતી કે માત્ર આપણે વરસાદ આધારિત જ હતા, પરંતુ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના પ્રયત્નોથી ખાસ કરીને સૌની યોજના આજે રાજકોટમાં જ્યારથી આપણને પાણી મળે છે ત્યારે આપણે આ પાણીની ચિંતા રહેતી નથી। હાલ આજે ન્યારી અને ભાદર આ ત્રણેય ડેમો છે તેમની કુલ સ્થિતિમાંથી 50% ત્યાં પાણીનો જથ્થો છે। રાજકોટ શહેરને ઓગસ્ટ મહિનો આરામથી અમે પાણી આપી શકીએ એમ છીએ। હાલ 315 પાણીની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે, તેમાં આપણે આજી ડેમ, ન્યારી ડેમ, ભાદર ડેમ અને એ સિવાય બાકી જે ઘટતું પાણી છે એ આપણે નર્મદા આધારિત પાણી આપણને મળતું રહેતું હોય છે અને કોઈ દિવસ પાણીને લઈને પાણી કાપ આપવો પડ્યો હોય એવી ઘણા સમયથી આ સ્થિતિનું નિર્માણ થયું નથી અને રાજકોટ શહેરીજનોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી અને વરસાદ પણ સારો વરસે એવી કુદરતને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ અને રાજકોટમાં હાલ જે સ્થિતિ છે એ સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓગસ્ટ મહિનાનો અંત સુધીમાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા હાલ પૂરતી થઈ શકે તેમ છે। રાજકોટ શહેરમાં જે કુલ જે આપણે પાણીની રિક્વાયરમેન્ટ છે 314 MLD, જેમાં આજેમાંથી કુલ 5 MCFT, ન્યારીમાંથી 4 MCFT, ભાદરમાંથી 40-42 MCFT અને 2D રૈયાધાર અને કંઠેશ્વર એમાં કુલ મળીને 75 MLD પાણી છે આપણને મળતું હોય છે અને આપણો કુલ વપરાશ છે એ 315 MLDનું દૈનિક વિતરણ છે એ પાણીનું થતું હોય છે। રાજકોટ શહેરમાં છેલ્લે આપણે એપ્રિલ મહિનામાં છે એ આપણે ન્યારી અને આજી ડેમમાં આપણે છે એ સૌની યોજના મારફત છે એ પાણી ભરેલું હતું। મોરબી નગરપાલિકામાં હાલમાં દરરોજ 45 MLD કરતાં વધુ પાણી મળી રહ્યું છે, જેમાં કચ્છુ અને ધરમપુર ટીમડી જે પમ્પિંગ સ્ટેશન છે એમાંથી પાણી મળી રહ્યું છે અને મચ્છુ ડેમની અંદર નર્મદા કેનાલમાંથી પણ પાણી ભરાયેલું હોય છે, એટલે હાલમાં વરસાદ ખેંચાવાના કારણે નગરપાલિકાને પાણીની તકલીફ રહેશે નહીં। સાથે સાથે નગરપાલિકા દ્વારા ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સેન્ડિંગની કામગીરી પણ ચાલુ રહી છે। હાલમાં અમૃત યોજનામાં જે નગરપાલિકા વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવામાં આવી કે ટેસ્ટિંગ કરી અને એના કનેક્શન આપવામાં આવી રહ્યા છે, એટલે ભવિષ્યમાં નગરપાલિકામાં જે પાણીનો વેડફાટ થતો હતો એ પણ વધશે અને લોકોને શુદ્ધ, સારું અને સમયસર પાણી મળી રહેશે। 45 MLD પાણી આપવામાં આવે છે અને વસ્તી મુજબ પણ 40-42 MLDની પાણીની જરૂરિયાત હોય છે। 4 ડેમ પીવા માટે જ છે, બાકીના 22 ડેમો છે એ ખેતીવાડી અને એ પીવા માટે પણ છે, વેણુ ને મોજ ને એ બધા ડેમો છે, બંને કામ કરે છે। 4 ડેમ એવા છે જે ફક્ત પીવા માટે છે। વેરી છે એ જે ખોંડલને પાણી આપે છે, આજી એક છે એ રાજકોટ લે છે, આજી ન્યારી એક છે એ પણ રાજકોટ પાણી લે છે, લાલપરી એ ભૂતકાળમાં RMC ઉપયોગ કરતો હતો અત્યારે આઇડલ પડ્યું છે, એ પણ પીવા માટે જ છે। વાર્ષિક જે કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય ડેમનું એના અંદાજો તૈયાર કરીને મંજૂરી મેળવીને ટેન્ડર કરીને અમે એજન્સીને કામ સોંપીએ છીએ અને આખું વર્ષ એ લોકો કામગીરી કરતા હોય છે। સર, આ વખતે ચોમાસું મોડું છે, વરસાદ ખેંચાણો છે, તો એના લઈને શું અસર થઈ શકે છે ખેડૂતો માટે અને પીવાના પાણી અને સિંચાઈ માટે પણ શું અસર થઈ શકે છે? પીવાના પાણીને વાત કરીએ તો ભાદર એકમાંથી પાણી પીવાનું લે છે,
અને આજીત્રણમાંથી પીવાનું પાણી લે છે. એમાં પૂરતું પાણી છે, આજે પીવાના પાણીનો પ્રશ્ન એમાં નથી. વેરીમાં પણ પૂરતું પાણી છે. સિંચાઈની વાત કરીએ તો ન્યારી બે અને આજી બેમાંથી સિંચાઈ આજની તારીખે પણ ઓરવણની ચાલુ છે. આજી ત્રણમાં વચ્ચે પાણી વરસાદ પડી ગયો એટલે આજી ત્રણમાં માંગણી આવશે તો પાણી આપી શકાય એમ છે, અને ભાદરમાં પણ પાણી આપી શકાય એમ છે. પરંતુ જો વરસાદ ખેંચાય અને પરિસ્થિતિ બદલાય તો સરકારને મારા વિશ્વાસમાં લેવું પડે એ સ્થિતિ છે. જયદીપ પટેલ, સિંચાઈ ફેડરા ગુના. આજરોજ આપણે, હું છે જે પટેલ છું, અહીં સિંચાઈ ફેડરા ગુનામાં ડેપ્યુટી એન્જિનિયર છું. અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો રાવલ સિંચાઈ યોજનાની અંદર અત્યારે 16.5 ફૂટ જેટલી ઊંડાઈનો પાણીનો જથ્થો છે, જેમાંથી 649 MCFT પાણી, એટલે કે રાવલ સિંચાઈ યોજનાનો 80% પાણીનો જથ્થો અત્યારે વર્તમાન પરિસ્થિતિ પાસે આપણી પાસે છે, જેમાંથી અત્યારે 8000 હેક્ટર જેવો સિંચાઈ વિસ્તારની અંદર આપણે પાણી આપીએ છીએ. અને અત્યારે વર્તમાન પરિસ્થિતિ રાવલ સિંચાઈ યોજનાની અંદર અત્યારે એમાંથી પીવાનું પાણી દીવ પાણી પુરવઠા યોજના અને ઉના પાણી પુરવઠા યોજના, તેમાં આજુબાજુના ઘણા ગામોની અંદર પીવાનું પાણી પણ જાય છે. તેમાં સિંચાઈ પણ વર્તમાન પરિસ્થિતિમાં વરસાદ ખેંચાતા ફ્રી ફરી સિંચાઈ યોજના અત્યારે ચાલુ છે, જેમાંથી પણ અંદાજે અત્યારે 200 હેક્ટરના તો ફોર્મ ચાર્જ આવી ગયા છે અને બાકીના ફોર્મો સાઇટ ઉપર જ ઉઘરાવવાનું નક્કી કરેલું છે અને ખેડૂતોને સમયસર અત્યારે પાણી મળી રહ્યું છે. એવી જ રીતના અત્રેની કચેરી હેઠળની બીજી એક સિંચાઈ યોજના છે કે જે મચુંદ્રી સિંચાઈ યોજના, તેમાં પણ તોકતી વાવાઝોડા સંદર્ભે ખાસો જથ્થો આવેલો છે, જે મુજબ અત્યારે 50-55% જેટલો જથ્થો એની અંદર આવેલો છે, જેમાં ઉના તેમજ ગીરગઢડા તાલુકાના અંદાજિત 21 ગામોનો સમાવેશ થાય છે, જેમાં પણ ડાબો જમણો બંને કાંઠોની અંદર નિયત ચાલુ છે. તેમાંથી પાણી પુરવઠાની જૂથ યોજના પણ દ્વારા પણ પાણી પુરવઠા પણ ચાલુ છે, જે મુજબ અત્યારે ખેડૂતોને સમયસર અને પાણી મળી શકે તેવું છે. અને જો હજુ પણ વરસાદ ખેંચાય તો ડેમની અંદર અત્યારે આપણી પાસે પૂરો પર્યાપ્ત જથ્થો છે કે 5-7 પણ જો દેવાની જરૂરિયાત પડે તો પણ આપણે આપી શકીએ તેટલો જથ્થો અત્યારે આવી ગયેલ છે. જય દ્વારકાધીશ, હું પરેશ ભટ્ટ, દ્વારકા નગરપાલિકા, વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ. હાલમાં પાણીની જે વ્યવસ્થા છે એ દ્વારકા શહેર માટે આપણે વાત કરીએ તો 6 MLDની જરૂરિયાત છે, પરંતુ આપણે દરરોજ 4 MLDનું વિતરણ કરીએ છીએ, તો આવી વ્યવસ્થા છે. આવનાર સમયમાં જો વરસાદ ખેંચાય તો દ્વારકા નગરપાલિકા દ્વારા એવું આયોજન કરવામાં આવે છે કે માયાસર તળાવ અને બાજુમાં ભીમબીજા તળાવ છે એમાંથી પુષ્કળ પાણી છે હાલ, તો એ વ્યવસ્થા થઈ શકે એમ છે, જેથી કરીને દ્વારકાને પાણી પુરવઠો નિયમિત અને યોગ્ય રીતે મળી શકે એમ છે. હાલ દ્વારકાની વસ્તીને અનુલક્ષીને આપણે જોઈએ તો 6 MLD પાણી આપણે જરૂરિયાત છે, અને અત્યારના 4 MLD પાણી આપણે ફાળવીએ છીએ અને લગભગ એકાત્રે આપણે પાણી વિતરણ કરીએ છીએ, એટલે હાલ તો પાણીનો પ્રશ્ન સારું કહી શકીએ આપણે. નમસ્કાર, હિરેન જોશી, ભાદર એકદમ સેક્શન ઓફિસર. હાલમાં જે ભાદર એક ડેમનું લેવલ છે એ 17.80 ફૂટ, એટલે કે 17.80 ફૂટનો જથ્થો છે એ ડેમમાં ઉપલબ્ધ છે, જે અંદાજે 1435 MCFT જેટલો જથ્થો હાલમાં છે, જેના માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેતપુર નવાગઢ નગરપાલિકા તેમજ અલગ અલગ ગ્રામજ્યોત યોજનાઓ દ્વારા સિંચાઈ પીવા માટે પાણી લેવામાં આવે છે. તેમજ આ ગયા વર્ષે રબીના 6 પાન તેમજ પ્રી ખરીફ અને કોરવાનના 2-2 પાન એવી રીતે ટોટલ 9 પાનનું સિંચાઈ માટેનું આયોજન કરવામાં આવેલ હતું, અને આજે જથ્થો છે એ અત્યારે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે, જે 31 ઓગસ્ટ સુધી ચાલે તેવું જણાય છે. આ લગત બાબત જે છે એ સરકારશ્રી દ્વારા જે પ્રમાણે આદેશ કરવામાં આવશે એ પ્રમાણે અમારે